માનની વિદ્યાર્થી મિત્રો જો આજે આપણે છઠ્ઠા પીરિયડમાં રિવિઝન 1 જોવાનું છે પાઠ્યપુસ્તકમાંથી કયું રિવિઝન જોવાનું છે રિવિઝન 1 રિવિઝન 1 ની જાણ મેળવતા પહેલા આપણે યુનિટ 4 અવર હેલ્પર્સ છે ની એક્ટિવિટી 7 તમને યાદ હોય તો એક્ટિવિટી 7 માં આપણે મિસ્ટર ફોક્સ અને મિસ ક્રેન એ વાળી વાર્તા જોઈ હતી ખૂબ સરસ વાર્તા હતી અને એમાં આવેલા જે જે સ્પેલિંગ છે એનો એકવાર રિવિઝન કયા સ્પેલિંગનો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ ઉચ્ચાર અને અર્થ શું થાય છે એ આપણે યાદ રાખવાનું છે ચાલો મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર વન ડે હું જે લાઈન બોલું છું ને તમારે પાઠ્યપુસ્તકમાં તમારે કે ધ્યાન રાખવાનું છે ઇન્વાઇટ કરવું એમાં આપણો પહેલો સ્પેલિંગ કયો હતો ઇન્વાઇટ ટુ ઇન્વાઇટ એવું પણ આવી શકે છે તો ઇન્વાઇટ કરવું એટલે શું થશે આમંત્રણ ઇન્વાઇટ કરવું આમંત્રણ આપો આપણે ખબર છે આમંત્રણ શાના માટે આવી ગયું ભોજન માટે ફોર સપર હવે જો બીજો સ્પેલિંગ છે સપર એસ યુ ડબલ પી ઈ આર આને શું વંચાશે સપર અને સપર એટલે શું થાય ભોજન અથવા તો વાળું પણ કહી શકો ત્યારબાદ હતું મન ડે વન ડે એટલે એક દિવસ વન ડે વન એટલે એક ડે એટલે શું થાય દિવસ એક દિવસ મિસ્ટર ફોક્સે મિસ ક્રેનને ભોજન માટે આમંત્રણ આપ્યું ત્યારબાદ શું હતું પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર એમાં આવે છે કમ સ્પેલિંગ સી ઓ એમ ઈ કમ એટલે શું થશે આવવું કામ એટલે શું થાય આવો અથવા તો આવો માય હાઉસ માય હાઉસ હાઉસ નો સ્પેલિંગ શું થાય એચ ઓ યુ એસ ઈ હાઉસ એટલે કે ઘર હાઉસ એટલે શું થશે ઘર માય હાઉસ એટલે કે મારા ઘરે ચલો ત્યાર પછી નો સ્પેલિંગ છે ટુડે સાથે સાથે એવું લાગે તો સ્પેલિંગ લખતા પણ જવાના નથી ટુડે એટલે શું થાય આજનો દિવસ આજે ટુડે એટલે શું થશે આજે યસ્ટરડે એટલે ગઈકાલે અને ટુમોરો એટલે કે આવતીકાલે ટુડે એટલે આજે ફોર સપર સપર તળે કે સપર એટલે શું થાય ભોજન અથવા તો વાળો આજે તમે મારા ઘરે ભોજન માટે આવજો તો મિસ ક્રેન શું કહે છે ઓહ શ્યોર થેન્ક યુ એટલે તમારો આભાર એ તો નોર્મલી તમને આવડે ચાલો શ્યોર S U R E અને વંચાય શ્યોર અને શ્યોર એટલે શું થાય ચોક્કસ ભોજન માટે પધારો તો શું કહે છે ચોક્કસ તમારો આભાર આમંત્રણ આપવા બદલ ત્યારબાદ કહે છે મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ મિસ ક્રેન છે મિસ્ટર ફોક્સ ના ઘરે જમવા માટે જાય છે તો શું કહે છે જુઓ કોણ મિસ્ટર ફોક્સ પ્લીઝ કમ ઇન મિસ ક્રેન કમ એટલે કે ભોજન હવે રેડી નો સ્પેલિંગ કયો એવો રેડી આર ઈ એ ડી વાય રેડી એટલે કે તૈયાર રેડી એટલે શું થાય તૈયાર ધ સપર ઇઝ રેડી એટલે કે ભોજન તૈયાર છે ચાલો આટલા સ્પેલિંગ લખી નાખો નોટબુકમાં સાથે સાથે લખતા ગયા હોય તો અને ના લખતા હોય તો પણ લખી નાખવાના છે હંગ્રી એટલે ભૂખ્યું એચ યુ એન જી આર વાય
થી પણ છું. ટી ડબલ ઓ ટુ એટલે શું થાય? પણ. ધે બિગિન ટુ ઈટ. બિગિન એટલે શરૂ કરવું અથવા તો પ્રારંભ કરવો. બિગિન. ચલો બિગિન એટલે શું થશે? શરૂઆત કરવી. ધે એટલે કે તેઓએ. ટુ ઈટ તેઓએ ખાવાની શરૂઆત કરી. મિસ્ટર ફોક્સ કેન ઈટ ફ્રોમ ધ ડીશ. અહીં શું સ્પેલ કહેવો? ડીશ. ડી આઈ એસ એચ. ડીશ એટલે કે થાળી. ડીશ એટલે શું થશે? થાળી. તો મિસ્ટર ફોક્સ છે એ થાળીમાંથી ખાઈ શકતા હતા. બટ મિસ ક્રેન કેન નોટ ઈટ ફ્રોમ ધ ડીશ. પણ મિસ ક્રેન એ થાળીમાંથી ખાઈ શક્યા નહીં. તો શું કહે છે જુઓ આગળ. મિસ ક્રેન કહે છે આઈ કાન્ટ ઈટ ફ્રોમ ધ ડીશ. હું થાળીમાંથી જમી શકતી નથી. અને મિસ્ટર ફોક્સ શું કહે છે? ઓહ ઇટ્સ ડિલિશિયસ. હવે આ મોટો સ્પેલિંગ છે, અઘરો સ્પેલિંગ છે. ચાલો ડિલિશિયસ નું ડી ઈ એલ આઈ સી આઈ ઓ યુ એસ મોટો છે પણ યાદ રાખવામાં સહેલો છે. ડિલિશિયસ. ડિલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ. ડિલિશિયસ એટલે શું થશે? સ્વાદિષ્ટ. અરે તે તો ખૂબ સ્વાદિષ્ટ છે એવું પણ કહે છે મિસ્ટર ફોક્સ. હવે આગળ જુઓ ચોથોમાં શું એવું છે. ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર. બીજા દિવસે મિસ ક્રેન છે એ મિસ્ટર ફોક્સને આમંત્રણ આપે છે. પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ સપર ઇઝ રેડી. હવે બધા સ્પેલિંગ આવી ગયેલા છે ને એના એક સ્પેલિંગ આવે છે કે આવો મિસ્ટર ફોક્સ ભોજન તૈયાર છે. યસ ઇટ સ્મેલ્સ ગુડ એન્ડ આઈ એમ હંગરી ટુ. હા સુગંધ પણ સારી છે અને હું ભૂખ્યો પણ છું. તો હવે શું કહે છે જો હવે મિસ્ટર ફોક્સની વાગે. કે આપણને બધાને ખબર છે મિસ્ટર ફોક્સ છે એ ઊંઝામાંથી એટલે કે ઘડામાંથી ખાઈ શકતા નથી. ઓહ નો આઈ કાન્ટ ઈટ ફ્રોમ અ પોટ. પી ઓ ટી પોટ. પોટ એટલે શું થાય? કુંજો અથવા તો ઘડો. અહીં કુંજો આપેલી છે. પોટને ઘડો પણ કહી શકાય. અરે હું ઘડામાંથી ખાઈ શકતો નથી એવું પણ કહે છે મિસ્ટર ફોક્સ. મિસ ક્રેન શું કહે છે? ઓહ ઇટ્સ ડિલિશિયસ. અરે એ ખૂબ સ્વાદિષ્ટ છે. હા 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 એમ કરીને હસે છે. કોણ હસે છે? મિસ ક્રેન. ચાલો આ અહીંયા સુધીના સ્પેલિંગમાં અને વાર્તામાં તમને ખબર પડી ગઈ છે આ બીજીવાર રિવિઝન છે એટલે તમને સારી રીતે ખ્યાલ આવી ગયો છે. ચાલો આગળ રિવિઝન પર જઈએ. જુઓ રિવિઝન વનમાં એક્ટિવિટી વનમાં શું આપેલું છે? બંધ પેજના ના હોય તેવા શબ્દ ફરતે ગોળ કરો. વારંવાર આ પ્રશ્ન એક્ઝામમાં પણ પૂછવામાં આવે છે એટલે આ પ્રશ્નમાં વધારે ધ્યાન આપવું. પહેલું છે રેડ બ્લુ બ્રીન અને ગ્રીન. બ્રીન અને ગ્રીન ચાલો આ ત્રણ કલર છે. રેડ એટલે લાલ, બ્લુ એટલે ભૂરો, બ્રીન એટલે મોટું અને ગ્રીન એટલે શું થાય? લીલું. આમાં અલગ શું પડે છે? બ્રીન. આ ડોક્ટર, ટેલર, સિસ્ટર અને ટીચર. ડોક્ટર એટલે ડોક્ટર, ટેલર એટલે દરજી, સિસ્ટર એટલે કે બહેન અને ટીચર એટલે શિક્ષક. તો આમાં તમને એ સારી રીતે ખ્યાલ આવી જાય. ચાલો શું અલગ પડે છે? સિસ્ટર. કારણ કે સિસ્ટર જે છે એ ફેમિલીનું મેમ્બર છે એટલે કે કુટુંબનું સભ્ય છે. જ્યારે આ ત્રણે બીજા શું છે? વ્યવસાયકારો છે. ત્યારબાદ આગળ જુઓ એલિફન્ટ, કેટ, નર્સ અને ડોગ. એલિફન્ટ એટલે હાથી, કેટ એટલે બિલાડી, નર્સ એટલે પરિચારિકા અને ડોગ એટલે શું થાય? કૂતરો. તો અહીં શું અલગ પડે છે? નર્સ એ વ્યવસાયકાર છે જ્યારે આ ત્રણે શું છે? પ્રાણીઓ છે. બનાના, એપલ, વોલ અને ગ્રેપ. બનાના એટલે કેળું, એપલ એટલે સફરજન, ગોલ એટલે દડો અને ગ્રેપ્સ એટલે શું થાય? દ્રાક્ષ. આ ત્રણે ફ્રૂટ્સના નામ છે અને ગોલ એટલે શું થાય? દડો. આ અલગ પડે છે. પાંચમો છે સ્મોલ, બિગ, બ્રાઉન અને ટોલ. હવે જો સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, બ્રાઉન એટલે કથાય અને ટોલ એટલે શું થાય? કૂચો. આપણને ખબર છે આ ત્રણેના વિરોધી સ્પેલિંગો છે. જ્યારે બ્રાઉન એટલે રંગનો સ્પેલિંગ છે એટલે સ્મોલ છે બ્રાઉન.
ट्राइंगल, राउंड एटले शू थाय वर्तुळ अथवा गोल, स्क्वायर एटले चोरस, येलो एटले पीळो अने ट्राइंगल एटले शू थाय त्रिकोण। तो आ त्रणे शेप्स एटले के आकारोना स्पेलिंग छे, जयारे आ नामनो स्पेलिंग छे येलो। येलो फरते शू करवानो? गोल। चलो बंद बेसता ना होय तेवा शब्द फरते गोल करवामां तमने आइडिया आवी गयो हशे। त्यार पछीनी एक्टिविटी आपणे पाठ्યપુસ્તકમાંથી અભ્યાસ કરી। હવે જુઓ એક્ટિવિટી 2 માં જુઓ, અહીં કીધું છે પતંગનું ચિત્ર દોરો, અહીં તમને ક્લૂઝ આપેલા છે સ્મોલ, રેડ, બિગ, લોંગ, સ્ક્વાયર, બ્લુ એન્ડ વ્હાઈટ। હવે અહીં બે રંગના સ્પેલિંગ છે, એક તો રેડ છે ને બ્લુ એન્ડ વ્હાઈટ છે। લાલ બ્લુ એટલે કે ભૂરો અથવા વાદળી, એન્ડ વ્હાઈટ એટલે કે સફેદ, આ બંને રંગ મિક્સમાં આપેલા છે। સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું, લોંગ એટલે લાંબુ। હવે નોર્મલી તમને ખબર છે પતંગની પાછળ લોંગ ટેલ હોય, લાંબી પૂંછડી હોય, એટલે એ તો લોંગ જ આવશે। સ્મોલ અને બિગ આમાંથી તમારે પસંદ કરવાનું છે, તમારે નાનો પતંગ દોરવો હોય તો સ્મોલ લખવું પડે, અહીં પેરેગ્રાફ આપ્યો છે એમાં ફિલ કરવાનું આવશે કલર, શેપ્સ અને સાઇઝને આધારે। તો નાનો હોય તો સ્મોલ, મોટો પતંગ દોર્યો હોય તો શું લખવું? બિગ લખવું। હવે જુઓ રેડ, રેડ અને બ્લુ એન્ડ વ્હાઈટ તમારે જે રંગ પૂરવો હોય તે, રેડ હોય તો લાલ અને બ્લુ એન્ડ વ્હાઈટ હોય તો ભૂરો અને સફેદ રંગ પૂરવાનો રહેશે એને આધારે। ધારો કે એક્ઝામ્પલમાં હું તમને અહીં ભણાવું, જુઓ પેરેગ્રાફમાં નીચે આપેલી ખાલી જગ્યામાં તમે દોરેલ પતંગની સાઇઝ, સાઇઝ એટલે શું? સ્મોલ છે કે બિગ છે? કલર, કલર એટલે કયો, આપણે રેડ પૂર્યો કે બ્લુ એન્ડ વ્હાઈટ પૂર્યો એ, અને શેપ, શેપ એટલે આકાર, કેવો એનો આકાર છે। ઉપર ફુગ્ગામાં આવેલા શબ્દોમાં યોગ્ય પસંદગી કરીને લખો, ધીસ ઇઝ માય કાઇટ, આ મારો પતંગ છે, અહીંયા તમે દોરો એ શું છે? તમારો પતંગ। ઇટ ઇઝ અ ખાલી જગ્યા કાઇટ, તો અહીં સ્મોલ કે બિગ લખવાનું? તમે નાનો દોર્યો હોય તો તમે શું લખશો? ઇટ ઇઝ અ સ્મોલ કાઇટ। ઇટ ઇઝ ખાલી જગ્યા, ઇટ ઇઝ રેડ। ધારો કે તમે લાલ રંગ પૂર્યો છે તો તમે શું લખશો? તે લાલ રંગવાળો છે, નાનો છે અને તે લાલ છે। ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન શેપ, શેપમાં અહીં શું આપ્યું છે? સ્ક્વાયર એટલે કે ચોરસ, એક જ શેપ આપ્યો છે એટલે આપણે એક જ શેપ આવશે, ઇટ ઇઝ સ્ક્વાયર ઇન શેપ, તે ચોરસના આકારમાં છે। ઇટ હેઝ અ ખાલી જગ્યા ટેલ, અહીં એક જ ઓપ્શન છે લોંગ, તેને કેવી પૂંછડી છે? લાંબી પૂંછડી છે, કોને? પતંગને। પડી ખબર? નાનો પતંગ દોરવાનો છે એમાં લાલ રંગ પૂરવાનો છે અને કેવો? ચોરસ, તમને ખબર છે પતંગ કેવો હોય? ચોરસ, અને એને લાંબી પૂંછડી કરવાની છે નીચેથી। ચલો ત્યારબાદ આગળની એક્ટિવિટી જુઓ। એક્ટિવિટી 3 માં કીધેલું છે અહીં લીંબુનું શરબત બનાવવાની રીત આપેલી છે, ચિત્રોની મદદથી સૂચનાઓ સમજો, સૂચનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી આપેલી જગ્યામાં ફરીથી લખો। અહીં તમને ચિત્ર આપવામાં આવેલા છે, ચાલો કેટલા છે? 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 લાઇન છે અને 7 ચિત્ર આપવામાં આવેલા છે। લીંબુ શરબતને અંગ્રેજીમાં શું કહેવાય? લેમન એડ, અથવા તો લેમન જ્યુસ કયો તો પણ લીંબુ શરબત, અને લેમન એડ કયો તો પણ લીંબુ શરબત। પહેલાં તો હું તમને સમજાવીશ બધા અંગ્રેજી લાઇન છે અને ગુજરાતી સમજાવીશ, પછી તમારે ગોઠવવાનું છે કે તમે કઈ રીતે શું કરો। પહેલું છે ટેક અ લેમન, ટેક એટલે લેવું, લેમન એટલે શું થાય? લીંબુ, એક લીંબુ લેવાનું છે। કટ ઇટ ઇન ટુ 2 પીસીસ, પીસીસ એટલે કે ટુકડા, ઓ 2 એટલે 2, કટ એટલે શું થાય? કાપવું, પછી તેને 2 ભાગમાં કાપો, આ કાપે છે તો તમને ખબર? પુટ 2 સ્પૂન્સ ઓફ શુગર, સ્પૂન્સ ઓફ શુગર, સ્પૂન એટલે કે ચમચી, શુગર એટલે શું થાય? ખાંડ, 2 ચમચી ખાંડની ઉમેરો, મિક્સ ઇટ વેલ, સારી રીતે હલાવવું, મિક્સ કરવું એટલે શું થાય? સારી રીતે હલાવો, રીમૂવ ધ સીડ્સ, સીડ્સ એટલે કે બિયાઓ, રીમૂવ કરવા એટલે કાઢી નાખો, બિયાઓને લીંબુમાંથી કાઢી નાખો, એડ સમ સોલ્ટ, સોલ્ટ એટલે શું થાય? મીઠું, થોડું મીઠું ઉમેરો, સમ એટલે થોડું, સ્ક્વીઝ આઉટ ઓફ જ્યુસ ઇન ટુ અ ગ્લાસ, સ્ક્વીઝ આઉટ કરવું એટલે શું થાય? નીચોવવું, લીંબુનું જે જ્યુસ છે એટલે કે લીંબુનો રસ છે એને એક ગ્લાસમાં નીચવવાનો છે, એડ વોટર પછી પાણી ઉમેરો, યોર લેમન જ્યુસ ઇઝ રેડી, તમારું લીંબુનું શરબત તૈયાર છે। તો ચાલો સૌથી પહેલા શું આવશે? તો પહેલા તો એક ગ્લાસ લેવાનો છે, એમાં આપણે શું કરવાનું છે જુઓ, અહીં તમને ખાલી ગ્લાસ ક્યાં દેખાય છે? અહીં જે ચિત્ર આપેલું છે ને એના આધારે, હવે જો લીંબુ શરબત બનાવવાની ઘણી
ઘણી બધી રીત હોય. આપણે કેવું કરીએ છીએ કે એક ગ્લાસ લઈએ છીએ, એમાં શું મીઠું અને ખાંડ એટલે કે લેમન, સોરી મીઠું અને ખાંડ એટલે કે સોલ્ટ અને શુગર બંને ઉમેરી દઈએ છીએ. પાણી સૌથી પહેલા એ વોટર એડ કરીએ, ત્યારબાદ એ બંને વસ્તુ એડ કરીએ છીએ. ત્યારબાદ આપણે લીંબુને બીયા કાઢી અને એનું નીચાવી અને શરબત તૈયાર કરીએ છીએ. પણ આમાં થોડી અલગ રીતે આપેલી છે. કઈ રીતે આપેલી છે તો જુઓ, અહીં ખાલી ગ્લાસ તમને આ ચિત્રમાં દેખાય છે. તો ખાલી ગ્લાસમાં સૌ પ્રથમ શું કર્યું, સૌ પહેલા તો એક લીંબુ લીધું છે, બે ભાગમાં એને કાપી નાખ્યું છે. ત્યારબાદ લીંબુમાંથી બીયા કાઢી નાખ્યા અને ગ્લાસમાં શું કર્યું છે, એને નીચાવી નાખ્યું છે. ખાલી ગ્લાસ છે એટલે એમાં નીચેવું, એટલે એની સપાટી એટલી જ રહી. ત્યારબાદ એડ વોટર, થોડું પાણી ઉમેરી દીધું. ત્યારબાદ શું કર્યું જુઓ, પુટ ટુ સ્પૂન્સ ઓફ શુગર, બે ચમચી ખાંડ નાખીને એને સારી રીતે હલાવ્યું. અને એડ સમ સોલ્ટ, પહેલાં મીઠું નાખો તો પણ ચાલ અને પહેલાં ખાંડ નાખો તો પણ ચાલ. યોર લેમન જ્યુસ રેડી. હલાવી નાખીએ એટલે પછી લાસ્ટમાં આપણું જે લીંબુનું શરબત છે એ તૈયાર થઈ જાય. અહીં થોડી અલગ રીત આપેલી છે અને તમે બનાવો એ પણ થોડી અલગ રીત છે. આપણે લીંબુ લાસ્ટમાં રાખીએ છીએ. ચાલો ત્યારબાદ એક્ટિવિટી 4માં જઈએ. ફૂલના કુંડામાં જુદા જુદા વ્યવસાયકારના નામ આપેલા છે. ફૂલોની અંદર તેના વ્યવસાયનું વર્ણન કરવામાં આવેલું છે. ફૂલોના કુંડામાં લખેલ વર્ણન અનુસાર વ્યવસાયકારનું નામ લખો. અહીં જુઓ કેટલા 5 ફ્લાવર્સ આપેલા છે અને અહીં કુંડુ આપેલું છે, આપણને એમાં નામ છે. ટીચર છે, ડોક્ટર છે, નર્સ છે, પોસ્ટમેન છે અને એન આર્ટિસ્ટ છે. ચાલો પહેલાં બધાનું ગુજરાતી સમજીએ. ટીચર, ટીચર એટલે શું થાય, શિક્ષક. ડોક્ટર એટલે ડોક્ટર. નર્સ એટલે પરિચારિકા. પોસ્ટમેન એટલે ટપાલી. અને આર્ટિસ્ટ, આર્ટિસ્ટ એટલે શું થશે, ચિત્રકાર. હવે લાઈન જોઈએ પેલી. અ પર્સન હુ ડ્રોઝ પિક્ચર, ડ્રો એટલે કે દોરવું, પિક્ચર એટલે કે ચિત્રો. એ વ્યક્તિ કે જે ચિત્રો દોરે છે તો કોણ હશે, એન આર્ટિસ્ટ, ચિત્રકાર. આર્ટિસ્ટને શું કહેવાય, ચિત્રકાર. આર્ટિસ્ટનો સ્પેલિંગ શું થાય, એ આર ટી આઈ એસ ટી. અ પર્સન્સ હુ હેલ્પ્સ ધ ડોક્ટર, ચાલો ડોક્ટરને મદદ કરે છે એ વ્યક્તિ કોણ હશે, અ નર્સ, પરિચારિકા. અ પર્સન હુ ડિલિવર લેટર્સ, એ વ્યક્તિ કે જે પત્રો પહોંચાડવાનું કામ કરે છે તો કોણ કરશે, અ પોસ્ટમેન. અ પર્સન હુ ટીચિસ ચિલ્ડ્રન, બાળકોને ભણાવે છે. ચાલો બાળકોને કોણ ભણાવશે, અ ટીચર, શિક્ષક. એન્ડ અ પર્સન હુ હેલ્પ સીક પીપલ, એ વ્યક્તિ કે જે બીમાર માણસોની મદદ કરે છે. કોણ કરે, ડોક્ટર. એને દવા આપવાની, દવા આપીને સાજા કરે છે. પડી ખબર? આ વસ્તુમાં આપણે કીધું હતું ને કે વ્યવસાયિકોના નામ લખો વાક્ય વાંચીને, એને જ રિલેટેડ આ છે. તો ચાલો આગળ હોમવર્ક તરફ જઈએ. જુઓ હોમવર્ક, નીચે આપેલા વાક્યો વાંચો તથા એકવાર લખો. આપણા હેલ્પર્સને રિલેટેડ વાક્યનો ફોટો તમને મોકલું છું. આઈ થિંક 14 જેટલા વાક્ય હશે, તમારે એક જ વાર લખવાના છે પણ વાંચતા આવડી જવા જોઈએ.